આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. સમાચારની વાત કરીએ તો આનંદથી મળી રહ્યા છે પ્રિન્સ પાર્થ ફિલ્મ અને શૈલેષ શાહ માત્ર આણંદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગૌરવ વધાર્યું છે. શૈલેષ શાહ દ્વારા અત્યાર સુધીમાં કુલ 27 સફળ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરી ચૂક્યા છે. 19 ઓગસ્ટ એટલે કે આજના દિવસે પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદ દ્વારા 28 ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. વર્ષ 2022 ઓગસ્ટ મહિનાથી 2023 ઓગસ્ટ એટલે કે એક વર્ષ દરમિયાન શૈલેષ શાહ પ્રિન્સ પાર્થ ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા 9 ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું, જે ગુજરાતી ફિલ્મમાં એક રેકોર્ડ સમાન છે. તેમજ પ્રિન્સ પાર્થ ફિલ્મના આનંદના બેનર હેઠળ માત્ર 10 વર્ષના સમયગાળામાં 28 સફળ ફિલ્મોનું નિર્માણ કરવાનો પણ એક રેકોર્ડ બ્રેક કર્યો છે, જે ગુજરાત રાજ્ય માટે ગૌરવ સમાન છે. પ્રિન્સ પાર્થ ફિલ્મ આનંદના બેનર હેઠળ બનનાર નવી ફિલ્મ પરવરીશ એક સુંદર પારિવારિક ફિલ્મ છે અને આજના સમયમાં પરિવારોના અંદરોઅંદર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આ ફિલ્મ એક સુંદર બોધપાઠ લઈને આવી રહી છે. પરિવારોમાં બાપની પરવરીશમાં મળેલ સંસ્કારો ગમે તેવી પરિસ્થિતિમાં કેવી રીતે ટકાવી શકાય તેનો સંદેશ આ ફિલ્મમાં આપેલો છે અને આ ફિલ્મનો મૂળ વિષય શૈલેષ શાહે આપેલો છે. ફિલ્મની કથા દિગ્દર્શક જયેશ ત્રિવેદીએ પોતાના અનુભવનો નિચોડ આ ફિલ્મમાં ઉતાર્યો છે. આપણે બધાય સાથે મળીને ટાર્ગેટ પૂરો કરવા. જે માના મોટા દીકરા છે ગુજરાતી ફિલ્મ પરવરીશ ફિલ્મ નિર્માતા શૈલેષ શાહ ક્લેપ. બસ બાળકની પરવરિશ સારી હોય તો ભવિષ્ય સારું હોય, ને બાળકનું ભવિષ્ય સારું તો રાષ્ટ્રનું ભવિષ્ય સારું. આ એક પારિવારિક ફિલ્મ છે. 28મી ફિલ્મ છે એને લઈને શું કહેશો? 28મી ફિલ્મ છે એટલે 8 ને 2 10 ઝીરો કાઢી નાખીએ તો 1 થાય. એકોહમ બહુશ્યામ, વેદોમાં કહ્યું છે ઈશ્વર કે હું એક જ હતો, એકલું નહોતું ગમતું, એટલું એકમાંથી અનેક થયો. એમ એકોહમ બહુશ્યામ, જેમ આ પિક્ચર છે 28મી જે ફિલ્મ છે એ બહુશ્યામ સુધી પહોંચશે અને સમાજને સારો મેસેજ આપશે. જી, મારા આશીર્વાદથી શ્રી શૈલેષભાઈ દ્વારા આજે તેમની 28મી ફિલ્મ પરવરીશનું જે મુહૂર્ત થઈ રહ્યું છે એ પ્રસંગે હું તેમને અને શ્રી જયેશભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું. તમને તો બધાને ખ્યાલ જ છે કે છેલ્લા 10 વર્ષથી પ્રિન્સ પાર્થ ફિલ્મ અત્યાર સુધીમાં આ 28મી ફિલ્મ છે અને અમારા પ્રોડક્શન હાઉસનું મુખ્ય મોટો જે છે કે સમાજમાં એક સારા સંદેશ જાય, અને એટલા માટે અમે આ એક સરસ સબ્જેક્ટ લઈને આવ્યા છીએ જેમાં પરિવારમાં નાની મોટી જે ભેદભાવ થતા હોય છે, મનમેદમાં પ્રોબ્લેમ થતો હોય છે, તો એનું સોલ્યુશન કેવી રીતે લાવવું, સંસ્કારી પરિવાર વચ્ચે જ્યારે જ્યારે પ્રોબ્લેમ આવતા હોય છે ત્યારે મા બાપ કેટલા લાચાર થતા હોય છે ને એના સોલ્યુશન શું આવતું હોય છે એ આખું આ ફિલ્મમાં વર્ણવવામાં આવ્યું છે. કલાકારો વિશે જણાવો. તમને ખ્યાલ જ હશે આના પહેલાં અમે કરી હતી સંબંધોમાં ખાલી જગ્યા, એ બી મલ્ટીસ્ટાર ફિલ્મ હતી. આ પણ એટલી જ જબરજસ્ત મલ્ટીસ્ટાર ફિલ્મ છે કે જેની અંદર ભરત ઠક્કર છે,
સંગીતા જોશી છે, કાર્તિક રાષ્ટ્રપાલ છે, નિસર્ગ મિસ્ત્રી છે, તો ઘણા જેને કહેવાય ને ગુજરાતના નામાંકિત લગભગ બધા કલાકારો આ ફિલ્મમાં કામ કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પ્રિન્સ પાર્ક ફિલ્મે 10 જ વર્ષમાં આ 28મી ફિલ્મ શરૂ કરી છે અને આ ફિલ્મનું નામ છે પરવરીશ, જેના ડિરેક્ટ કરી રહ્યા છે જયેશભાઈ ત્રિવેદી. આ ફિલ્મ એક સામાજિક અને પારિવારિક ફિલ્મ છે. બીજું ખાસ મારે તમને એ જણાવવું કે ગુજરાતની અંદર કોઈ જગ્યાએ એવો સ્ટુડિયો, ફિલ્મ સ્ટુડિયો નથી કે જેને લઈને એક પ્રોડ્યુસર ત્યાં આગળ જાય અને બધું ત્યાં આગળ મળી જાય. અમને સરકારશ્રી તરફથી હાલમાં જગ્યા મળી ગઈ છે, 114 વીઘા જમીન સરકારશ્રી તરફથી મળી છે. એની અંદર અમે ડૉક્ટર હરેશ્વરી દેવી ફિલ્મ સ્ટુડિયો તથા સ્પોર્ટ યુનિવર્સિટી આખું ખોલીએ ત્યાં આગળ. ત્યાં અમે હોસ્પિટલ, રેલવે સ્ટેશન, પોલીસ સ્ટેશન, સ્વિમિંગ પૂલ, રહેવા માટેની વ્યવસ્થા, દરેક વ્યવસ્થા દરેક જણે ત્યાં આગળ મળે એ માટે અમે કરી રહ્યા છીએ. અને ટૂંક જ સમયમાં 1-1.5 વર્ષમાં અમે આ ફિલ્મ સ્ટુડિયો અને યુનિવર્સિટી ઊભું કરી દઈશું તેવી અમારી આશા છે. શૈલેષભાઈ, અત્યારના જમાનામાં જે રીતે ફિલ્મો ચાલી રહી છે, ખાસ કરીને બોલ્ડ સબ્જેક્ટ લાવવામાં આવી રહ્યા છે, અત્યારે તમે પારિવારિક સબ્જેક્ટ પકડ્યો છે, શું કહેશો એને લઈને? બોલ્ડ સબ્જેક્ટમાં કેવું છે કે તમે તમારા ઘરની અંદર કે થિયેટરની અંદર તમે જ્યારે પરિવાર સાથે તમે જોવા જાઓ તો તમારે દીકરી બેઠી હોય, બહેન બેઠી હોય કે પોતાની વહુ બેઠી હોય તો તમને થોડો સંકોચ તો થશે જ, ભલે તમે બોલી ના શકો પણ સંકોચ તમને થવાનો જ બોલ્ડ સબ્જેક્ટના હિસાબે. જ્યારે અમારી ફિલ્મ એવી હોય છે કે તમે ફૂલ તમારા ફેમિલી સાથે, મા બાપ સાથે તમે બેસો ને, તમને સંકોચ નહીં થાય કે ભાઈ આ ફિલ્મ જોવા અમે ખોટા આવ્યા, અને એમાંથી કંઈક બોધપાઠ મળશે. દરેક ફિલ્મની અંદર અમારે કંઈક ને કંઈક બોધપાઠ અંદર હોય.